સલમાન ખાન દ્વારા વાલ્મીકી સમાજનું અપમાન કરાયું હોવાના આક્ષેપ સાથે આજે વાલ્મીકી સમાજે સલમાન ખાનનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વાલ્મીકી સમાજે સલમાનને માફી માંગવાની માંગ સાથે વિરોધ નોંધાવી કલેક્ટર તંત્રને આવેદન પાઠવ્યું છે. અહેવાલ લલિત વ્યાસ. અમે જે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા જઈએ છીએ, સલમાન ખાને અને શિલ્પા શેટ્ટીએ જે અમારા સમાજ વતીએ જે આ શબ્દો બોલ્યા છે એ એની ખરેખર ભૂલ છે અને ભંગી શબ્દ જે એને યુઝ કર્યો છે એના ઉપર ગુનો નોંધાય છે. અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે એને જે કર્યું છે એ બહુ ખરાબ રીતે બોલ્યા છે. આ બાબત અમે કલેક્ટર સાહેબને અને પોલીસ કમિશનર સાહેબને અમે આવેદન આપવા જઈએ છીએ. અમે અમારું સંપૂર્ણ વાલ્મીકી સમાજ અમારી સાથે છે અને અમે સલમાન ખાન સાહેબને અમે માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે આ જે એને કર્યું છે એ ખોટું કર્યું છે અને માત્ર એ એક વખત એવું કહી દે કે આ મારી ભૂલથી આ બધું બોલાઈ ગયું છે. આંદોલન અમારે આ અમે પરિપત્ર દેવા જવાના છીએ. પરિપત્ર દેવાથી જો એ નહીં થશે તો અમારું સંગઠન અમારા વડીલો અમારા બધા ભેગા થઈ અને આના મોટા પાયે કંઈક અમે એક્શન લેવાના છીએ. ઘટના એવી હતી કે એક સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ એક ચેનલમાં ન્યૂઝમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને ઇન્ટરવ્યૂ આપ્યું તો એને સલમાન ખાને એવું કીધું કે ડાન્સ અમે કરીએ છીએ, અમુક સ્ટેપ એને શૂટ નથી થતા. તો એ શૂટ એમ એટલા માટે નથી થતા કે એને એવું લાગે છે કે અમે ભંગી જેવા લાગીએ છીએ. આ વર્ડ એને કીધું તો શું ભંગી કંઈ ખરાબ છે, ભંગી લાગીએ છીએ એટલે એનું કહેવાનું શું થાય છે બરાબર. એટલે આ જે એને કીધું એ બહુ ખરાબ રીતે કીધું. જો ભંગી શબ્દથી જ પરિપત્ર મુકાઈ ગયો છે. સરકારે કહી દીધું છે કે ભંગી વર્ડ બોલવાનો જ નથી. તો જેમ સલમાન ખાને કીધું છે એ રીતે શિલ્પા શેટ્ટીએ કીધું છે. એટલે અમે માત્ર ને માત્ર અમે એ જ કહેવા માંગીએ છીએ શિલ્પા શેટ્ટી અને સલમાન ખાન એ બંને એમ કહી દે કે અમારા ભૂલથી આ બોલાઈ ગયું છે. બસ આ જ.